हेलो यूट्यूबर फैमिली, के एम जो सामने गुड मॉर्निंग, जय श्री कृष्णा। हैप्पी बर्थडे करो, हैप्पी बर्थडे करो। हैप्पी बर्थडे क्यों मम्मा ने हैप्पी बर्थडे क्यों? हैप्पी बर्थडे टू यू। धनवीर ने 1 से 10 बोला था, बोला दो एनी भाषा में। हां एनी भाषा में बोले एक बार तो बोला पण बोल दे। एको धनु, एको बगो तगो तगो चगो। हाँ आ बीजा ना बाबा बहु गमी जाए धनु। आ कोनू पड़ीन ले? आ साबे कोनू छे? आ धैर्य भाई के बोलो पछी। चगो चगो कावा एको ચાક રોટલી ખાવાની પપ્પાની જેમ, તો કશું ના થાય, હેલ્થ ઘણી સારી રહે। રોજ રોજ ક્યાં પીઝા ખાય? હા રોજ પીઝા નહીં ખાતો, રોજ પીઝા નહીં ખાતો, કોક દિવસ અઠવાડિયામાં 6 વખત ખાય, એક દિવસ બાકી રહે। ધીરે ધીરે સ્ટોપ કરાવ, મગર ખાય ભાઈ, બને બને એટલે બનાવે કે લેમ ભાઈ ખાઓ તમે, બાકી ધીરે ધીરે ઓછું, સ્ટેપ બાય સ્ટેપ, શાક રોટલી એટલે શાક રોટલી જ। બધા વ્યુઅર્સે બર્થડે વિશ કર્યો, થેન્ક યુ સો મચ બધાને, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ। રામ તે હું થાય નથી, કઈ ના થાય, એવું કરો કીચી કર દો, કીચી મટી જશે કે આ કેક મારા પાછા ટપલી ના મારતી ભાઈ, કિસી કર દે ભાઈ ના, વાલી વાલી કર દે બેટા, આશીર્વાદ આપી દે। હા જોર હોતો તો નહીં ને, એમ જોર મને નહીં ગમો, ત્યાં બે રહેશે જો। આ પ્રેમ કેવાય ભાઈ બુન નો, જો રમાડે તો તું બોલ, કઈક બોલ, જો તને જો રમાડ બેટા, તને વાલી વાલી કરે છે જો। હમણાં હું મારો બોલ મારું, મને ભી બોલ મારા પપ્પાને, તું ચાલ સોરી બોલ, સોરી બોલ ચાલ। જય શ્રી કૃષ્ણ સૌને, મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે। એક બેનની કોમેન્ટ હતી કે તમે બે માસી એક વઘારિયાની કેરીનું વઘાર્યું બનાવો છો, તેની રેસીપી અમને ચોક્કસથી બતાવજો। આજે કાલે હું ગઈ હતી બજાર, તો એક કેરી લઈને આવી હતી, કારણ કે અમારે વઘારિયાનું 98 કોઈ ઓછું ખાય છે, એટલે એક જ કેરી લઈને આવી હતી, તેનું હું તમને 98 બતાવું। બે પરી જેવું તેલ મૂકી દીધું છે, અંદર રહી નાખી છે, સેજ અંદર, જીરું નાખીએ એના અંદર, થોડીક હિંગ નાખી, હવે આપણે કેરી પછી એને ખોલી અને આ રીતે ફટકા કરી દીધું, આપણે તેલમાં સરસ શેકી લઈએ અને ધીમા તાપે એને થોડીક વાર એને ચરવા દઈએ, એના અંદર સાથે સાથે આપણે સેજ હળદર પણ નાખી દઈએ, મીઠું સ્વાદ પ્રમાણે આપણે અંદર નાખી દઈએ, સાધારણ 12 બોઈલ થઈ જશે પછી એના અંદર આપણે ગોળ નાખીએ, આમાં પાણી બિલકુલ પણ નહીં આવે, ધીમા તાપે આ તેલમાં જ ખાલી કેરીને આપણે થવા દઈએ, સાધારણ કેરી ટ્રાન્સપરન્ટ થઈ જાય પછી આપણે એમાં ગોળ નાખીશું અને લાસ્ટમાં ઠંડુ પડે પછી આમાં મરચું નાખવાનું। આ તમે થોડી ક્વોન્ટિટીમાં બનાવો છો, તમારે કિલો 2 કિલો 2.5 કિલો બનાવો તો લાસ્ટમાં જ્યારે તમે બરણીમાં ભરવાનું થાય ત્યારે એના અંદર મરચું નાખવાનું, એનું રીઝન છે કે ગરમ ગરમમાં નાખશો તો લાંબા ટાઈમે તમારું 98 કાળું પડી જશે, એટલે લાસ્ટમાં તમે રાખશો તો તમારું 98 12 મહિના સુધી લાલ ચટક રહેશે,
बस आ रीते एने धीमी मां तापे थवा देवानुं। थोड़ी केरी चढ़ी जाए पछी एमां आपणे गोळ नाखीए। आपणी केरी थोड़ी वधार पड़ती चढ़ी गई छे, सेब नीचे चोटी पण गई छे। हवे आ टाइमे मैं गोर नाखी दीधो छे। आ केरी मूकी अने हूँ भूली गई थी, आवुं तमे ना करता, वधार पड़ती चढ़ी गई छे। साधारण 5 मिनिट पछी तरत ज गोर नाखी दीवो आना अंदर। શું કરીએ, ક્યારેક ક્યારેક એવું થઈ જતું હોય છે। હવે એના અંદર થોડુંક મરચું પણ આપણે નાખી દઈએ। મારે બરણીમાં ભરવાની નહીં, આ ચાલુ ખાવાનું છે એટલે હું અત્યારે નાખી દઉં છું, તમે એને લાસ્ટમાં નાખજો। થોડી કેરી આખી રહી એ રીતે તમે કરજો, આવી રીતે મારા જેમ ચોટી ના જાય એનું ચોક્કસ ધ્યાન રાખજો। જે થયું છે એવું તમને ચોક્કસ હું બતાવું છું કે મારી આ ભૂલ થઈ છે, તમારી ના ભૂલ થાય એનું ધ્યાન રાખજો। મારે આ ચાલુ ખાવાનું છે, તમારે 12 મહિનાનું અઠાણું કરવાનું હોય તો 5 મિનિટ જરાક હોતરી અને તરત અંદર ગોળ નાખે એટલે ગોળનું પણ પાણી છૂટશે, તો કેરી ઓટોમેટિક ચડી જશે અને લાસ્ટમાં તમે 1 કિલો કેરી હોય તો 500 ગ્રામ આના અંદર ગોળ નાખજો, કારણ કે 250 ગ્રામ જેટલા છોતરા અને ગોટલા નીકળી જતા હોય છે। એટલે 1 કિલો પાછળ 500 નાખજો, પછી તમારે જેટલું બનાવવું એ પ્રમાણે ક્વોન્ટિટી તમે માપ કરી લેજો અને લાસ્ટમાં ઠંડુ પડે પછી આમાં ખાંડ નાખજો। એ શું ખાય તું આવી દે? શું લાયા? કશું નથી, આપા માટે તો ખાવાની મજા તો આ રહી છે ને મમ્મી? દેસી તરી બેટા પડી જઈશ બા, બીજી આલો નીચે બેસી જા, બેસી જા ભાઈ આને લે બાની જેમ ચલો સાડા 12 વાગ્યા છે ને કચરા બધું સાફ સફાઈ પ્રોગ્રામ ચાલુ છે, અમૃતિ તમે સોંગ સાંભળી રહી છે ને મને આલ ને એ ધનુ મને આપતો, જો ફરી ગઈ જો મને આલ ચલ બે જા પડી જઈશ મને આપ પડી જઈશ આપને મન દૂર જાય જો કપ આ બગાડ્યું મમ્મી જો કોઈ નહીં આલે અરે જતી રહી ચાદર ને બધું બગાડશે તારું લે મને આપને નાઠી કેસર કેરી છે કેસર કેરી નહીં હો તેનું મમ્મા ને વાલી વાલી કર દે આ જો આને પણ મોઢું બગાડ્યું, મમ્મા ને વાલી વાલી કર દે, કરો વાલી વાલી કિસ્સી કર દો મમ્મા, કરો 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 બેટા ના કહી દે કરું તને મારા માંથી કેરી અરે મારા માંથી કે એ જ લઈ લીધી લે આને તો હેપી બર્થડે ટુ યુ કરતો બેટુ રુજીતા કે પપ્પાને વાલી વાલી કર જો ઓલરેડી શર્ટે બગાડ્યો છે પાછળથી એ શર્ટ બગાડ્યો આખું મોઢું જુઓ ગંદુ ગંદુ કરી દીધું અત્યારે હું હિંમતનગર આવેલો છું અને હિંમતનગરમાં મારો ખાસ મિત્ર છેલ્લા 3-4 વર્ષથી આ લોન્ડ્રીનો બિઝનેસ કરે છે અને વિડીયો બનાવવાનું રીઝન એવું હતું કે ભાઈ છે ને જો એમને વાઈફ છે, વાઈફ એમ થોડો સપોર્ટ કરે છે, આજે અમારા મિત્ર એક મિનિટ થોડી 2 મિનિટ સ્ટોપ કરજો ને ભાઈ વોઇસ આવશે, કાર્તિકભાઈ અને પોતે છે પટેલ અને લોન્ડ્રીનો બિઝનેસ કરે છે અને છેલ્લા 3-4 વર્ષ એ કરે છે, મારા ખાસ મિત્ર છે। આ જુઓ તમે ઘણી બધી જગ્યાએ પ્રેસ જોઈ હશે ને, તો નોર્મલી પ્રેસ હોય છે ને, તો આ સ્ટ્રીમ પ્રેસ પર પ્રેસ કરતા હોય, જે અમારા કારખાનાની અંદર જે પ્રેસનો ઉપયોગ થતો હોય છે એના એ જ મશીનનો આરે ઉપયોગ થતો હોય છે, જેનાથી જે સ્ટ્રીમ જે પ્રેસની જે ફિનિશિંગ હોય ને એસ અ પ્રોપરલી આવે અને માર્કેટ કરતાં ખૂબ સારા એવા દરથી પ્રેસ કરી આપે છે। નોર્મલી શર્ટનો પ્રેસ કરવાનો ભાવ અમારે ત્યાં મહેસાણા 6 રૂપિયા 7 રૂપિયા કંઈક ભાવ ચાલે છે, આ ભાઈ 5 રૂપિયા હું પ્રેસ કરી આપ્યો છે, અંદર પેપર મૂકી ઓકે ભાઈ 2 મિનિટ સ્ટોપ રાખજો, ભાઈ 2 મિનિટ સ્ટોપ રાખજો
ખાલી 2 મિનિટ સ્ટોપ કરજો પહેલા 2 મિનિટ હા કે અવાજ આવશે ને ભાઈ ખોટું પ્રોબ્લેમ શું કો કરતી ભાઈ તમે પટ્ટી પર પૂઠા પટ્ટી મૂકવાની કોલર માં અચ્છા જેથી કોલર એક બીજા કપડા મૂક્યા હોય એટલે બગડી ના જાય બરાબર અને એક એક પેપર મૂકવાનું અચ્છા સરસ જેમ આપણે પેલા ગાર્મેન્ટ ની આપણે જે વન સિંગલ પીસ પેકિંગ કરીને આપે જ આપણે પેપર આવે છે આમાં આપણે આ સાદો પેપર આવે છે મતલબ કઈક ઇનોવેશન કઈક કરેલું છે સારું એવું અને શોર્ટ ટાઈમ ની અંદર છે ને મેરી ફે આપણે કહીએ ને કે ફ્રેન્ચાઇઝી મોડેલ પર જઈ રહ્યા છે જ્યારે આવશે ત્યારે તમને એનું જાણ કરીશું અને પટેલ થઈને આ બધો બિઝનેસ કરે છે અને ખરેખર સક્સેસફુલ છે જ્યારે અમને શરૂઆત કરી ત્યારે હું જ ગાળો દેતો હતો મધુ યાર તમે પટેલ છો આપણા ગાર્મેન્ટમાં કોઈ બિઝનેસ કોઈ ખૂટે એવું નહીં તમે આ ધંધો રહેવા દો અને લગભગ 3-4 ઘણા બધા લોકોનું હોટલના બી કંઈક કામ હોય એ બી કરે છે પ્લસ કોઈકના શર્ટના ઉપર ઇંક લાગી ગઈ હોય એ પણ રિમૂવ કરી આપે છે પછી ટી સ્ટેન્ડ બધા બધા પ્રકારના સ્ટેન્ડ પછી સોફાનું જે મટીરિયલ હોય સોફા વોશિંગ પછી કાર્પેટ વોશિંગ પરદા વોશિંગ ફ્રેન્ચાઇઝી મોડેલ પર જઈ રહ્યા છે બરાબર એમાં બી આપણે થોડો સપોર્ટ તમને કરીશું બરાબર બહુ જ ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે હા તમારા થોડું ફેમિલી સ્ટાફ જુએ હું ફેમિલી કહું છું સ્ટાફ ફેમિલી જુએ મતલબ બહારના માણસો પણ એના સાથે ફેમિલી તરીકે રાખો ને તમને સારો એવો સપોર્ટ કરે કારણ કે આ સ્ટાફ વગર બહુ અધૂરું કામ છે જો કે પોતે બી કામ કરે છે પ્લસ એમની વાઇફ પણ છે એ પણ જોડે મદદ કરાવે છે અને જ્યાં બિઝનેસ સારો એવો ચાલે છે અને હિંમતનગર તો ધૂમ મચાવેલી છે સરસ કામ કરી રહ્યા છે ભાઈ બેઠા ને તો બધા હિસાબો એકાઉન્ટ અહીંયા આગળ લખવામાં આવે શું કેવું ભાભી પહેલી વાર સાંભળ્યું કદાચ હું એટલું કહી શકું ગુજરાતી અંદર તમે ફર્સ્ટ હશો એવું મને લાગે છે શું કેવું ભાભી ઉત્તર ગુજરાતમાં મને લાગે જ છે મેં નથી જોયું ભાઈ તમે જોયું હોય લોન્ડ્રીનો કોઈ બિઝનેસ કરતા હોય અને પોતે એપ્લિકેશન બનાવેલી હોય ખાસ કોમેન્ટ કરજો કોઈ આવે તો પિકઅપ કરવાના અચ્છા અને પિકઅપ ડ્રોપ ની ભી ફેસિલિટી આપે છે કસ્ટમરનું નામ અચ્છા ઓકે આઉટસ્ટેન્ડિંગ કેટલું છે આઉટસ્ટેન્ડિંગ કેટલું છે આઇટમમાં શું કરવાનું છે અચ્છા સ્ટીમ આયરન કરવાનું છે સ્ટીમ આયરન અચ્છા કેટલી ક્વોન્ટિટી છે બરાબર 5 પીસ હોય તો એનો જે ભાવ થતો હોય તો એ પ્રમાણે અહીંયા આવી જશે ક્યારે આપવાના છે અચ્છા એ સ્લોટ કરવો એ સ્લોટ કરવાનો આ પિકઅપ થઈ ગયો પિકઅપ થઈ ગયા પછી અચ્છા અને WhatsApp માં મેસેજ જતો રહે હા એમના WhatsApp પર મેસેજ બી જતો રહે કે આપણે પિકઅપ કર્યું હોય તમારો આ આઈડી નંબર છે કે આઈડી નંબર આઈન માં બોલે એટલે આપણે સીધું ખબર પડી જાય કેટલું હાઈટેક થઈ ગયું સાહેબ જુઓ તો ખરા જોડે પરચેસ કરવા અમદાવાદ જતા હતા ત્યાં અમારી મુલાકાત હતી ધીરે ધીરે ભાઈ સારી એવી ભાઈબંધી થઈ ગઈ છે આજે એમને સ્પેશિયલ મળવા માટે જ હું લાવ આવ્યો છું તો ચા પાણી કરતો જઉં મોજ કરીએ તમને આ બિઝનેસ કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો અને જો તમે આવો બિઝનેસ કરવા માંગતા હોય તો શોર્ટ ટાઈમમાં આપણે કદાચ ફરી આપણે વિડીયો બનાવીશું સ્પેશિયલી એનો સારો બિઝનેસ છે સારું એવું માર્જિનમાં તમને મળશે કોઈ એટલી ગુલામી કરવાની જરૂરત નહીં પડે જય શ્રી કૃષ્ણ સૌને સાંજના રસોડામાં આપનું સ્વાગત છે આજે અમે દહીંવાડા બનાવવાના છે તો અમે કેવી રીતે બનાવીએ છીએ અને શું શું પ્રિપરેશન કરી છે અને કઈ કઈ ચટણી બનાવી છે તમને રેસીપીમાં બતાવું ખજૂર આંબલી અને ગોર ત્રણને મેં ખજૂના થળિયા કાઢી અને આંબલીના બી કાઢી અને આવી રીતે ગરમ પાણીમાં પલાળીએ છીએ પછી આપણે મિક્સરમાં ક્રશ કરી એની ખજૂર આંબલીની ચટણી કરીશું
મગની અને અડદની બે અડધી અડધી માપની લીધી છે સરખા ભાગે, અને મરચાં અને આદું નાખ્યું છે. આમાં લસણ નહીં આવે, સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું પણ નાખી દઈએ અને આને સરસ આપણે પીસી લઈએ. અને બહુ દરદરું નહીં, બહુ એકદમ ફાઇન પેસ્ટ નહીં કરીએ, થોડુંક દરદરું રાખ્યું છે અને બહુ પાતળું નથી કર્યું, માપનું આપણે ભજીયા ઉતરી શકે એ રીતે રાખ્યું છે. આપણે દહીંવડા બનાવીએ. આ ચટણીના અંદર સિંગદાણા, લીલા મરચાં, છે દાણા, જીરું પાવડર, મીઠું અને આપણે ધાણા નાખીએ. આ થોડી સ્પાઇસી થશે, પેલી ખજૂર આંબલીની ચટણી એની સાથે સેટ થાય. આમાં ખટાશ માટે કશું નહીં નાખવું, ખાલી સિંગદાણા લીલા મરચાં નાખીને આપણે ચટણી પીસી લઈએ. ટીવી સિરિયલ રાધામોહન. કઈ? રાધામોહન. રાધામોહન સિરિયલ સારી આવે છે. સાડા 8 વાગ્યા છે અને આ લોકોએ મેં કીધું દાળ બાટી હું લેતો આવીશ, એટલે આ લોકોએ પ્રોગ્રામ કર્યો ચેન્જ. પછી ઘરે આવતો તો મને કે વિશાલ દાળ બાટી લઈને આવે, પેલા તમે કહેતા નહીં આવે. તો પ્રોગ્રામ નહીં જ કર્યો છે, દહીંવડા તો થયા પણ એક બે સભ્ય વધ્યા. કોણ સભ્ય? જે ઘરના સભ્ય વધ્યા એટલે ખૂટે ખૂટે એના કરતા થોડુંક એડ કરી દીધું. સારું, અમે કે સરદાર પટેલ લઈને આવ્યા. દાળ બાટી લઈને કોઈકને અધૂરું ઉભું જવું પડે, પતારા જ્યાં 12 વાગે ડબ્બા ફોડવા પડે. આને ઊંઘ ના આવે તો રાતને 12 વાગે ઉઠી ડબ્બા ખાય. એડિટિંગ કરતો હોય ને 12:30 એક બી વાગી જાય, મેં તું લાવ થોડું ખાઈ લેવા દે. આ છોકરા મને હેરાન કરે કે દાદી દાદી કે દાદી બોલાવો એમ. એવું કરે? હા, જો આગળ દાદી બોલાવો. ઓ હેરાન કરે, મજા આવે બધા, તેની કઈ કઈ થઈ જાય. ચલો આજે દહી વડા બનાવ્યા છે. દહી વડા આસાની ચટણી છે, દાળ બાટી લાવ્યો છું. ખરેખર મજા આવી ગઈ. અમે ઘરે બહુ પેટ ભરીને ખાધું, હોટલ કરતા બહુ સરસ એન્જોય કર્યો. દહીં વડા, દાળ બાટી અને પેટ ભરી ભરીને ખાધું. ઓછા ખર્ચામાં કેટલું સારું એન્જોય થઈ. આ મમ્મી આ હેપીનેસ કહેવાય. હા, હેપીનેસ કહેવાય. એવું કઈ જરૂરી નથી હોતું કે આપણે ફર્સ્ટ ટાઈમ હોટલ કે વ્યવસ્થિત હોટલમાં જમીએ તો વધારે મજા આવે. બરોબર ની ભૂખ લાગી હોય એટલે ભૂખ મરી જાય, એમાં પછી આપણને વાંધો આવે. અને જયારે બી હોટલ માં જમવા જઈએ ને એટલે અમારે એક વ્યક્તિ તો જમ્યા વગર ઉભું રહેવું જ પડે એના જોડે. આ શું ઘરમાં કર્યું હોય ને તો કમસે કમ આપણે એને ઘોડિયામાં નાખીને આપણે શાંતિથી એન્જોય કરી શકીએ. અને હવે સૌથી વધારે લોકો શું ખાતું ખબર? અમે દહીંવડા ને દાળ બાટી. દહીંવડા ની અંદર દાળ નાખી દે, એટલો ટેસ્ટી બને, મજા આવી જાય. વિડિયો તમને બધું બતાવ્યો પણ સારું વડા બનાવતા ના બતાવ્યા. હું એ બની ગયા છે અને અમે ખાઈ લીધા છે, એવું સમજી લીધું. આમ નીકળી ગયા. સવારે મારે કેરી નો એમાં પણ એવું થયું, કેરી મૂકી બહાર અને બહાર બેહી ગઈ ગોળ તોડવા, યાદ જ ના રહ્યું કે કેળી મૂકી છે એટલે નીચે સે ચોટી ગયું. તો હા જોયું.
હોય રહેવાનું ક્યારેક ક્યારેક એવું થઈ જાય આપણે ભૂલ આપણે કબૂલી લેવાની ક્યાં થયું અને થેન્ક યુ સો મચ બધાએ રુચિતાને સરસ સુધારી હેપી બર્થડે બધા કીધું છે થેન્ક યુ સો મચ ઇવન એ રુચિતા બીજા અમુક ઘણા બધા લોકોને કોમેન્ટનો આન્સર આપેલો છે થેન્ક યુ સો મચ બધા લખેલું હશે અને તમને એવું થતું હશે કે વિશાલભાઈ બધાના જન્મદિવસે તમે બધાને કેક લાવો છો આજે કેમ કામ પતી ગયું આપણે બધી વસ્તુ લેતા આવીએ હેમોને મેં જે આગળ એક બોક્સ મંગાવી દઉં બરાબર બહુ મસ્ત વસ્તુ હતી અરે મારે બોલવું નથી કારણ કે તમે સમજી ગયા છો ને બોકોડા બીજો કચ્ચો થશે રુચિતા કે ના મારે નથી ખાવી અમે ખાતી નથી બીજું ભાઈ એવું તો બીજું વસ્તુ લાવું કે ના એટલે ના અને અમારે એવું કાંઈ આટું હતું નહીં ગમે ત્યારે અમે બધું સેલિબ્રેટ કરતા જ હોઈએ છે એ દિવસે મંગાવીશું એક અલગ જે દિવસે ખાઈએ દિવસે બર્થડે બર્થડે અને હાલ મારું ખાઈએ દિવસે હોળી ધૂળેથી આશીષભાઈ અને દર્શનાબેનની હેપી મેરેજ એનિવર્સરી છે હેપી આશીષભાઈ દર્શનાબેન હેપી મેરેજ એનિવર્સરી હેપી મેરેજ એનિવર્સરી કેટલા વર્ષ છે વર્ષ ફોર્થ મે બાવીસ વર્ષ પૂરા કરે સરસ સરસ આગળ પણ એવા સારા એવા દિવસ જાય એ ભગવાનને માર પ્રાર્થના એક કોમેન્ટ આવી છે વિશાલભાઈ તમારા રાઇટિંગમાં પ્રોબ્લેમ આવે છે તે પ્રોબ્લેમ મારે પણ આવે છે દેખો એનું મેં પ્રોબ્લેમનું એક સોલ્યુશન મેં લાવ્યો છું અને મને રિઝલ્ટ મળ્યું છે કારણ કે આજે કોઈ પણ પ્રકારની કોમેન્ટ નથી આવી વિશાલભાઈ વોઇસમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો છે કોઈ પ્રોબ્લેમની કોમેન્ટ નથી મેં એમાં શું કર્યું છે કોઈ બી વિડીયો હોય ને એની જે ઓડિયો ફાઇલ હોય ને એ મેં બંને અલગ કરી નાખી બરાબર ઓડિયો આખો અલગ કરી નાખ્યો અને વિડીયો અલગ કરી નાખ્યો અને પછી મેં એડિટિંગ કર્યું એટલે પછી મને પ્રોબ્લેમ મને જોઈ દે પણ ના મળી ચમલા બેલ્ટ બતાવો તું એટલે તમે ટ્રાય કરજો અને તમારે એવું ક્વેશ્ચન છે કે વિશાલભાઈ તમને વોટરમાર્ક કેમ નથી આવતો અમે લોકો લાયસન્સ વર્ઝન યુઝ કરીએ છીએ ને એટલા માટે વોટરમાર્ક નથી આવતો તો જો તમે નવા નવા યુટ્યુબર હો અને યુટ્યુબના વિડીયો બનાવતા હોય તો વીએનની અંદર તમે વિડીયો બનાવી શકો છો એમાં કદાચ અમુક પ્રોસેસ સુધી નથી આવતું એમ તું જય શ્રી કૃષ્ણ કર દે ચરબી ચડી છે ચરબી ચડી આલો ધોકો મમ્મી કે ભાવસના ચરબી ચડી છે બહુ ખવાઈ ગયો લાગે છે લોકો એમ બહુ ખાસ કોમેન્ટ કરે કે રોનીભાઈ વિશાલના બ્લોગમાં હસતા નથી આ નથી કરતા હું હવારથી ક્યાંક શૂટિંગ કરીને આવ્યો એટલે 150-200 કિલોમીટર ગાડી ચલાવીને આવ્યો કામ કરીને આવ્યો થાકે પાકે એટલે મારા મોઢે કે સ્માઈલ આવે એવું રહેતું નથી બધું આજે જો 150-300 કિલોમીટર ગાડી ચલાવીને આવ્યો બરાબર હવે અત્યારે થોડું ઘણું ખાધું મમ્મી જોડે મસ્તી કરી બરાબર હવે થોડું ઘણું કોઈક દિવસ સ્માઈલ ના હોય તો માઈક પર નહીં માઈક પર અને એમાં તો ખાસ લોકોને હું ખબર નહીં જોઈ જાય કમલેશભાઈના અરે પણ કમલેશભાઈના બ્લોગમાં હું કંઈક ફ્રેશ મૂડની અંદર ક્યાંક કામ કરવા ગયો હોઉં ત્યારે મળતા હોય ત્યારે બ્લોગ બનાવ તમે ફ્રેશ મૂડમાં મને મળો ક્યારે હોય તમને ના નહીં પાડી હોતા ટ્રાવેલિંગ તો અમે કરીએ હિંમતનગર તો અમે જઈને આવીએ મેં કરતો 150-200 મારો ડેલી ટ્રાવેલિંગ હોય અને મને તો હદ છે ટ્રાવેલિંગ કરવું દીકરો બે જણા પેન લઈને આવ્યો ધનવી ને આપી દેજો ટોટલ જ મારવાનું સરવાળો જ મારવાનો માઇનસ વાળી વાત જ નહીં કરવાની હોય તો ટોટલ જ મારવાનું ટોટલ એટલે મીન્સ કે જે ઘરનું કરિયાણું લાવવાનું હોય તે લખવા માટે એને ટોટલ કહેવાય પછી થોડા ટાઈમ પછી મોટું ટોટલ મારવાનું મારો 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 એક આપણો સબસ્ક્રાઈબર છે કિંજલબેન આપેરો મને એમ નહીં ખબર પડે તો વાંધો નહીં આમ નામ કે આઈફોન છે મમ્મી આ તો આઈફોન છે તો આમ રાખ મમ્મી ને છે પોતાનો ચહેરો આમ દેખાવ છો કે હું કેવું લાગું છું મારું એવું ફેરવી દઉં ઉપાડો હવે
બંધ નથી ચાલુ હતો ઓકે આવા તાવ દેખાય ને કમ્પ્લીટ ફેસ કેવો લાગે મેકઅપ વાળો હોય આપણો સબસ્ક્રાઇબર છે કિંજલબેન એ સોમજે શુક્ર કઈ સમથિંગ જોબ કરે છે આખું બરાબર અને આપણો કંઈક સન્ડે કે સેટરડે કંઈક કીધું કે દિવસે અમે બધા વિડીયો જોતા હોઈએ છે 9 થી 12 કેનેડા બધા વિદેશમાં રહેતા હોય ને લોકો બધાની લાઈફ આપણે આવી જ હોય છે આપણા બધા એવું લાગતું હોય છે કે આ લોકો ઘણું કમાતા હશે આપડે ખાલી શું પૂછીએ કેટલો પગાર છે પેલા લોકો કે મહિના 3 લાખ 4 લાખ એટલે આપણે બધા કેલ્ક્યુલેશન મારે પેલો એવું કેતો ના હોય કે મારા ખર્ચા બી આટલા છે અને હું કામ કર્યું કોઈને કેતો પણ નથી બરાબર બધા અલગ અલગ પ્રોફાઇલ પ્રમાણે કામ કરતા હોય છે બાકી એ લોકોને તો જરીકે ટાઈમ નથી મળતો આજે એક મારો વેપારી હતો એનો છોકરો ઓસ્ટ્રેલિયા હતો 10-10 અને 11-11 કલાક કામ કરે 12-12 કલાકના પગારો મળે બધા ગુજરાતમાં નસીબમાં જ્યાં લખેલું હશે ત્યાં બધું બધા લોકોનું કામ થવાનું છે બાકી આપણે જે છે એમાં ખુશ રહેવાનું કાલે મેં એક સરસ સુવિચાર મેં કીધો હતો કે આપણે જેવી જિંદગી હાલ જીવી રહ્યા છીએ ને એવી તો લોકોનું સપનું પણ હોય છે એવું સપનું હોય છે વાક્ય એકદમ નાનું છે આપણે જે રીતે જીવીએ છીએ ને એવું તો લોકોનું સપનું હોય છે કે હું એક જીવું એટલે આપણે ભગવાનનો ખરેખર ઉપકાર માનવો છે કે આપણે જે પોઝિશનમાં જઈને સારી રીતે જીવીએ છીએ સાંજે મળીને હસી મજા કરીને બેટા રોટલા ખાઈએ છીએ બસ એમાં હેપી રહેવાનું હેપીનેસ બહુ લાઈફમાં ખૂબ જ જરૂરી છે ચલો બધા સાથે હળી મળી રહ્યા ને એનું નામ જ ખુશી છે પૈસા મહત્વ નથી એટલું ધ્યાન રાખજો પૈસા જેની પાસે હશે ને એ બધા એવું થતું હશે કે અમારી પાસે પૈસા પૈસા મહત્વ નહીં જે આખા ઘરના સભ્ય બેસીને શાંતિથી જમે ને એ પૈસાથી પણ ડબલ છે ડબલ છે અને એકબીજાનું ધ્યાન રાખે છે કે ભાઈ આને આ નથી ગમતું તો હું આ કરું તો સારું લાગે એકબીજાનું કેર કરે છે એ મહત્વની વસ્તુ છે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપો રજા જય હિન્દ ભારત માતા કી જય ના વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને રાધે 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 રાધે